ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તારીખ 8/8/2024 સમય 11 વાગે ગુરુવારના રોજ શહીદ દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ તો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, હોદ્દેદારો, ચેરમેનો, કાર્યકર્તા ભાઈઓ તેમજ બહેનોને ઉપસ્થિત રહેવા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દ્વારા જણાવ્યું છે. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. વેપારના માધ્યમથી ભારતમાં પ્રવેશ કર્યા બાદ અંગ્રેજોએ સમગ્ર દેશ ઉપર ધીમે ધીમે પોતાનું શાસન સ્થાપિત કરી દીધું અને સમગ્ર દેશ ઉપર શાસન સ્થાપિત કર્યા પછી એને ટકાવી રાખવા દેશના લોકો ઉપર દમન શરૂ કર્યું. એ દરમિયાન ઘણા બધા રજવાડાઓએ પોતપોતાની રીતે સંઘર્ષ કર્યો, લેડિયા રજવાડાઓ સામે, પરંતુ અંગ્રેજોની અમુક પ્રકારની નીતિઓ સામે ઘણી બધી કુવારી થઈ આપણા દેશના નાગરિકોની, રજવાડાઓની. ત્યારબાદ કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ અને કોંગ્રેસ પક્ષની સ્થાપનાના લાંબા સમય બાદ 1942 મહાત્મા ગાંધીજીએ જ્યારે અંગ્રેજોને ભારત છોડોનો નારો આપ્યો અને ક્વિટ ઇન્ડિયા નામનું એક આંદોલન શરૂ કર્યું, એ આંદોલન આજની તારીખે 8/8/1942 દિવસે શરૂ કર્યું. આંદોલનની આજના દિવસે પહેલી જ રેલી હતી અને એ રેલીમાં અંગ્રેજોએ અગેઇન લોકો ઉપર દમન કરી અને લોકોને ઘણા બધા માર્યા, એમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા, શહીદ થયા. તે માટે આજના દિવસને ક્વિટ ઇન્ડિયા ક્રાંતિ દિવસ તરીકે પણ ઉજવાય છે. અને આજના દિવસે જે કોંગ્રેસના કાર્યકરો અને રેલીમાં જે લોકો હતા તે લોકોએ જે જીવ ગુમાવેલા તેમને માટે અમે આજે કોંગ્રેસ શહીદ દિવસ તરીકે આજે ઉજવીએ છીએ. આજે ભાવનગર શહેર કોંગ્રેસે અહીંયા પોતાની ઓફિસમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ રાખેલો હતો. અમારા વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ગુજેલિયા, પ્રકાશભાઈ બોસમિયા, બધા અલગ અલગ વોર્ડ પ્રમુખો, વિપુલભાઈ, ઘણા બધા કાર્યકરો હાજર રહી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે.